રાપર તાલુકા પંચાયતમાં ભાજપને 21 અને કોંગ્રેસને માત્ર 3 સીટો મળી છે. મિત્રો, હવે રાપર તાલુકા પંચાયતમાં હું આવું તો આડેસરમાં કોંગ્રેસના રહીયાબેન ખેંગરભાઈ ડાંગર, બાદરગઢમાં ભાજપના નવીનભાઈ મોતીભાઈ ભીલ, બાલાસરમાં ભાજપના રાણીબેન વાલાભાઈ ગરિયા, બેલામાં ભાજપના કેસરભાઈ ગેલાભાઈ બગડા, ભીમાસર 1માં ભાજપના મોહનભાઈ દુધાભાઈ બાયડ, ભીમાસર 2માં ભાજપના કાનજી ભીખા ગોહિલ, ભૂટકિયામાં ભાજપના મોતીભાઈ વજાભાઈ ભરવાડ, ચિત્રોડમાં ભાજપના શાંતિબેન ગાભા ગોહિલ, દાણીધરમાં કોંગ્રેસે મેદાન માર્યું છે અજીતસિંહ ધર્મેન્દ્રસિંહ, પરમાર ફતેગઢમાં ભાજપના ભાવેશ દેવરાજ પટેલ, ગાગોદરમાં ભાજપના જયશ્રીભા રામદેવસિંહ જાડેજા, ઘેડીમાં ભાજપના સિંધવ વેલાભાઈ નારાયણભાઈ, જાટાવાડામાં ભાજપના બકુલભાઈ મયુરભાઈ ઠાકોર, ખાંડેકમાં ભાજપના હિરુબેન નીલાભાઈ રબારી, કીડિયાનગરમાં ભાજપના રાણીબેન વિહાભાઈ ચૌહાણ, માણાબામાં કોંગ્રેસ છે તારાબેન રમજુરાવમાં, પલાસવામાં ભાજપના શાંતિબેન કાંજીભાઈ દસાણી, પ્રાગપર 2માં પુરીબેન માણાભાઈ ચામરિયા, રામવાવમાં ભાજપના દેવીબેન બીજલભાઈ વરચંદ, રવ મોટીમાં ભાજપના મયુરીબા શક્તિસિંહ જાડેજા, અને ત્યારબાદ સહીમાં છે ભાજપના હમીર સંજ વરદાજી સોઢા, સણવામાં ભાજપના જયદીપસિંહ સ્વરૂપસિંહ જાડેજા, સેલારીમાં ભાજપના દાનાભાઈ કેશાભાઈ ઉર્ફે દિનેશભાઈ વાવિયા, સુવઈમાં ભાજપના કિશોરભાઈ ગોવાભાઈ મહેશ્વરી. મારી જીત પ્રથમ તો હું ફતેગઢ જિલ્લા પંચાયતના દરેક જ્ઞાતિના મતદારોનો આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કેશુભાઈ પટેલ તેમજ રાપર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નસાભાઈ તિયા, મારા સાથી મિત્ર રાજભાઈ બારી, અને વિશેષ આભાર હું આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતાનો, એમણે મારા માટે 9 થી 10 જાહેર સભાઓ કરી અને રાત દિવસ જોયા વગર મને વિજય અપાયો છે તે બદલ હું પંકજભાઈ મહેતા, કેશુભાઈ પટેલ મારા પ્રમુખ શ્રી જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને નસાભાઈ દિયા અને રાજભાઈ આ બધાનો વિશેષ આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીનો વિશેષ આભાર માનું કે મારા બધા જિલ્લા પંચાયતના કાર્યકર્તાનો માનું વિશેષ આભાર માનું છું. આ જીત જિલ્લા પંચાયત પ્રજાની છે. નસાભાઈ, ખાસ તો ત્યારે તમે તાલુકા ભાજપના પ્રમુખ છો ત્યારે અત્યારે આપણે જોઈએ આ ભાજપ વિજયની વાતમાં આગળ વધી રહ્યો છે, શું કહેશો આ બાબતે અને ભાજપની મહેનત શું હતી? આજે જ્યારે સ્થાનિક સ્વરાજ ચૂંટણીનો માહોલ ફરવા જેવું જઈ રહ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજયભાઈ રૂપાણી, નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ભારતીય જનતા પાર્ટી આપણી જે સૌ કાર્યકરો મેળવી રહ્યા હતા ત્યારે અમે સૌ રાપર તાલુકાની જનતાનો ખૂબ ખૂબ આભાર માની છીએ કે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત ભાઈઓ માટે ખુશખબર, હવે તમારા ખેતરમાં કે વાડીમાં ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. તો રાશિની જુઓ છો, સબમર્સિબલ પંપના ડીલરો તેમજ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરોના વેપારી મિત્રો માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કે ગોલ્ડન ચાન્સ, કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ. મિત્રો, આ ઇલેક્ટ્રોનિક મશીન ખારા પાણીને પણ ખેતીલાયક બનાવી ભરપૂર ઉત્પાદન આપે છે. ડીલરશીપ આવકારે છે. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મુંજાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. આપને જણાવી દઈએ કે આ મશીન મેગ્નેટિક નથી. તમારા ટ્યુબવેલના ખારા પાણીને ખેતી યોગ્ય બનાવવા માટેનું મશીન લગાવવા માટે સંપર્ક કરો શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, એસજી હાઈવે, અમદાવાદ. કચ્છના ખેડૂતો માટે ખુશખબર, કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ લગાડવા માટે આજે જ સંપર્ક કરો મનોજભાઈ, 98 250 20 331, કચ્છ ભુજમાં ડીલર, રાજકોટ મશીનરી સ્ટોર, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ગોવિંદભાઈ, કોન્ટેક્ટ નંબર 98 244 51 764.